ફેન વાળા સ્વભાવ ના રાખવા, ફેનિલા સ્વભાવ, સમજા? વેનિલા એસેન્સ આવે ને, વેનિલા એસેન્સ આવે ને, એવું આ ફેનિલા એસેન્સ છે, આપણી અંદર જન્મો જન્મનું પડેલું છે ફેનિલા એસેન્સ, સમજો છો? ફેન આમ જાણે મણિધર જગાડ્યો, સહેજ આપણું ધાર્યું ના થયું, ગરમ જમવા જોઈએ તો એને ઠંડુ મળી જાય તો ફેન પછી આમ નીકળી જાય, એ ફેનિલો કહેવાય. એ ફેનિલું એસેન્સ આપણી અંદર ઘરી ગયું છે. આ એસેન્સ છે ને એ એવું હોય, તમે વેનિલા એસેન્સ બધા યુઝ કરતા જશો, એમાં છે ને બે કે ચાર ટીપા નાખો ને, 2 લિટર 4 લિટર 5 લિટર દૂધમાં તમે 5-10 ટીપા નાખો એટલે આખું વેનિલાની ફ્લેવર આવી જાય, વેનિલાની ફ્લેવર આવી જાય. બોલો, સીતાફળનું એસેન્સ નાખો તો સીતાફળ, આખો આઈસ્ક્રીમ જાણે સીતાફળ જમતો હોય એવો થાય, એમ છે ને આપણી અંદર ફેનિલા એસેન્સ પડ્યું છે. કયું એસેન્સ? ફેનિલા. બોલો, તમને કોઈ દી આવું સંશોધન થયું છે? આ એસેન્સ એવું જબરું, અને પાછી બોટલો ભરીને, પેલું તો સારું આટલું જ હોય, આપણે તો લીટર બંધી, ક્યાંક જો કોક હામો મળી ગયો ઠાલવી દઈએ આખું, એનું આખું પીપ ભરાઈ જાય તોય ખૂટે નહીં, પાછું ખર્ચ્યું ન ખૂટે ને ચોર ન લૂંટે. એ ફેનિલા એસેન્સ આખું બદલી, આખું બદલી નાખવાનું છે, એ આખું કાઢી જ નાખવાનું છે. એ આખું કાઢી નાખીએ ને ત્યાર પછી મૂર્તિનું એસેન્સ અંદર રહે, અને મૂર્તિનું એસેન્સ જ્યારે રહે ને ત્યારે આપણી વાણીમાં, આપણી ક્રિયામાં, આપણા વર્તનમાં, આપણા જીવનમાં, આપણા જોવામાં, આપણા બેસવામાં, આપણા હસવામાં, બધી જગ્યાએ ભગવાનનું કર્તાપણું, ભગવાનનું પ્રધાનપણું, ભગવાન સંબંધી વેવ્સ અંદરથી ઓટોમેટિક આવે. સાધુતા અને ભક્તપણાના વેવ્સ ઓટોમેટિક અંદરથી આવે, બાકી ત્યાં સુધી એ વેવ્સની ભેગા એસેન્સ અંદર આવ્યા કરે. કયું એસેન્સ? ફેનિલા.